કાન બંધ રાખવાનું આપણે ત્યાં કોઈ પર્વ છે કે ભાઈ આ દિવસે બધાએ કાન બંધ રાખવાના? આમે આજકાલ તો તમારા કાન બંધ જ હોય છે. મારા બેટા એવા હારડા લઈને ફરતા હોય છે, જાણે કોઈ એવોર્ડ આપ્યો ને પદ્મશ્રી ને પદ્મભૂષણ, એટલે મોદી ને રાષ્ટ્રપતિ જયારે એવોર્ડ આપે ગળામાં નાખે ને તમે બધા કાનમાં નાખીને હાર. હું મુંબઈ માટુંગાની અંદર હતો ને સામેથી હું એક છોકરો આવતો હતો ને હું આમ જતો હતો અમમમમ ચાલ્યા કરે માઇકલ જેક્સન ની જે. મેં કીધું આ ક્યાંક ભટકાય ન જાય, આપણો જૈન છોકરો મથેર મંદામી તો ઘેર ગયો, હામે જોવાનું પણ ઘેર. એના બાપાને મેં બોલાયો, તમારો દીકરો આજે રોડ પરથી જતો હતો પણ કઈ ઓળખે નહીં એવી રીતના હું ઓળખું ને એ મારી સામે ન જોયે. છોકરાને બોલાય, એ મારા સાહેબ મને ખબર જ નથી તો તું શું કરતો? મેં કીધું ડાન્સ કરતી કરતો કરતો ના. અચ્છા અચ્છા, હવે બાપુ સમજી ગયો કે બાપુએ કાનમાં ભરાયા હતા. એ ફિલ્મી બોલિવૂડ આમાં ને આમાં તમારા કાન બેરા થઈ જશે, મારે કંટ્રોલ નહીં કરાવવો પડે, તમારો ઓટોમેટિક કંટ્રોલ થઈ જશે. ટીવી જોઈ જોઈને આંખના કંટ્રોલ થઈ ગયા, આંબળી આંબળીને કાનના કંટ્રોલ. મને જવાબ આપો, કાન બંધ કરવાનું કોઈ પર્વ છે? એવો ડે છે, એવો ડે કે એ દિવસે બધા આંખે પાટા બાંધીને જ રહેવાનું. આઈ ક્લોઝ છે ભાઈ નથી. એવો ડે છે એ દિવસે બધાએ અદબ વાળીને વિવેકાનંદ સ્ટાઇલમાં હાથ છોડવાના જ નહીં, હાથ બાંધીને રાખવાના છે. આંખના કંટ્રોલનું કોઈ પર્વ નથી, કાનના કંટ્રોલનું કોઈ પર્વ નથી, હાથના કંટ્રોલનું કોઈ પર્વ નથી. એક પર્વ છે જે જીભને કંટ્રોલ કરે છે. બોલો કયો? યસ. જેવું ચોમાસું પતે 15-20 દિવસ જાય એટલે કયું પર્વ આવે છે? હું ઘણી વાર કહું કે આપણે ત્યાં દરેક મહિનામાં એક પર્વ તો આવે જ છે, આવે કે ના આવે? એવરી મંથ આમ જુઓ ને, બેસતું વર્ષ ચાલુ થાય લગાતાર પર્વ ચાલુ થાય. કયો આવે બેસતા વર્ષ પછી પહેલું પર્વ? જ્ઞાન પાછળ પેલું કયું આવે? કેમ ભાઈ તમે લોકો જાણે નોન જૈન ની જેમ બેઠા, બેસતા વર્ષનું માંગલિક સાંભળવા જાઓ કે નહીં જાઓ? પેલું પર્વ કયું આવે? હું જ્ઞાન પાછમ તો બેસતું વર્ષે કોઈ પર્વ નથી. લો નૂતન વર્ષાભી નહીં નહીં, અમારે તો 1 જાન્યુઆરી. હેપી ન્યુ યર. કાર્તક મહિનામાં ઉપરા ઉપરી પર્વ આવે. તમે બેસતું વર્ષ પર્વ છે, બીજા દિવસે શું આવે ખબર છે? બહુ મોટું પર્વ છે. જૈનોએ રક્ષાબંધન નહીં મનાવવી જોઈએ, જૈનોએ ભાઈબીજ મનાવવી જોઈએ. રક્ષાબંધન હિન્દુઓનું પર્વ છે, ભાઈબીજ જૈનોનું પર્વ છે.